ખાસ કરીને બહેનો તો ઓળખાતી જ નથી. કાલે જઈને પૂછવું પડશે કે તમે જ હતા ને જે ડાન્સ કરતા હતા. તો અયોધ્યાથી અબુધાબી જ્યારે આખા ભારતનો ગર્વ વધી રહ્યો છે, જ્યારે આખા ભારતીય હોવાનો, હિન્દુ હોવાનો આપણને ગર્વ થઈ રહ્યો છે, ત્યારે ગર્વ સાથે કંઈક મેં લખ્યું છે, રામ રામ ધર્મ નથી રામ મર્મ છે, રામ ધર્મ નથી રામ મર્મ છે, રામ કર્મ નથી રામ સત્કર્મ છે, રામ વર્ણ નથી રામ સુવર્ણ છે, રામ રાગ નથી રામ વૈરાગ્ય છે, રામ દ્વિધા નથી રામ વિદ્યા છે, રામ આદેશ નથી રામ ઉપદેશ છે, રામ સંહાર નથી રામ સત્કાર છે, રામ વિકાર નથી એ તો આત્માનો પ્રકાર છે, રામ મોહ નથી રામ સ્નેહ છે, રામ ભીતિ નથી રામ અનુભૂતિ છે, રામ તમારો નથી મારો નથી આપણા સૌનો છે, રામ અલ્પ વિરામ નથી રામ પૂર્ણ વિરામ છે, રામ નામના જપથી આખું ભારત વર્ષ મહાન છે. જય સિયારામ, જય શ્રી રામ. આના પછી બે ત્રણ કવિતાઓ આપની સામે પ્રસ્તુત કરીશ. જીવન, જીવન શું છે? જીવન ચિંતન છે, જીવન મંથન છે. કંસારા સાહેબ નહીં, જીવન ચિંતન છે, જીવન મંથન છે, જીવન સૃજન છે, જીવન સર્જન છે, જીવન વંદના છે, જીવન નમન છે, જીવન ભોગ સાથે ભજન છે, જીવન અર્પણ છે, જીવન સમર્પણ છે, જીવન દિશા છે, દર્પણ છે, સમીક્ષા છે, સમર્પણ છે, અસમંજસ છે અને સમજણ છે, વિરલ છે, વિચક્ષણ છે, પરીક્ષા છે, પૃથ્થકરણ છે, કેળવણી છે, શિક્ષણ છે, જીવન નવીન છે, જીવન નૂતન છે, મોક્ષ છે, મરણ છે, અને જીવતા જીવતા જો જીવી ગયા તો એ જ જીવન છે. હવે ઓનલાઈન એજ્યુકેશન જ્યારે આપણે કરતા કોરોના વખતે, ત્યારે આપણને હવે તો સારું છે કે કાળ જતો રહ્યો છે, બાકી ઓનલાઈન એજ્યુકેશન વખતે કંઈક લખ્યું હતું અને સારું છે કે ઓનલાઈન એજ્યુકેશન બંધ થઈ ગયું, પણ ત્યારે કંઈક એવા વિચારો આવ્યા હતા કે કોઈ વળતું નથી ઓનલાઈનમાં, કોણ વળે? કોઈ જ ના વળે ઓનલાઈન એજ્યુકેશન. કોઈ વળતું નથી, કોઈ લડતું નથી, કોઈ ગાંઠતું એ નથી, કોણ સમજે કે કાંઈ સમજતું જ નથી, કોઈ બાધા નથી, કોઈ મર્યાદા નથી, કોઈ કષ્ટ નથી, કોઈ શિષ્ટ નથી, શિક્ષણ છે પણ જ્ઞાન નથી, શિક્ષક છે પણ ગુરુનું સન્માન નથી, મિત્રો બહુ છે ઓનલાઈન, ફોલોઅર્સ બહુ છે પણ મિત્રતા નથી, નેટ તો બહુ જ છે પણ નમ્રતા નથી, વાર્તામાં કૌતુક જગાવે એવા કોઈ વક્તા નથી, શીખ જિંદગીભરની અપાવે એવા હવે કોઈ ઠપકા નથી, વિદ્યાર્થીના મનમાં દીપક પ્રગટાવે એવા મંદિર નથી, અને ઘરની ચાર દિવારીમાં ઘડતર થાય એવું પરિસર નથી, ફક્ત શિક્ષા નહીં સંસ્કાર જોઈએ છે, ફક્ત શિક્ષા નહીં સંસ્કાર જોઈએ છે, લંચ બોક્સની જોડે બે ચાર યાર તો જોઈએ ને, થોડું ખાતા થોડું ખવડાવતા હવે મારે શીખવું છે, થોડું ખાતા થોડું ખવડાવતા હવે મારે શીખવું છું, બધું ગૂગલ જ ગોતી આપે એવું નહીં, મારે જાતે શોધવું છે, સીરી કે એલેક્સા નહીં, સીરી કે એલેક્સા નહીં, મારે તો જીગો કે જીગી બનવું છે, ઓનલાઈન નહીં સાહેબ, મારે તો નિશાળમાં ભણવું છે, બસ લેવા આવે અને બા તેડવા આવે એવું મારે ભણવું છે, ઇમારત ગગનચુંબી ભલે હોય પણ એની નીવ હોય પાકી એવું મારે કંઈક ચણવું છે, વર્ક ફ્રોમ હોમ નહીં, મારે હોમવર્ક કરવું છે, ગોખણીઓ જ્ઞાન નહીં, પાયાનો વિજ્ઞાન મારે શીખવું છે, બાલ્કની ભોંયરામાં નહીં, મારે તો ખુલ્લી અગાશીમાં રમવું છે, પાંખો સમેટીને નહીં, મારે પ્રસરાવીને ઉડવું છે, અજંપા અવિશ્વાસમાં નહીં, મારે પૂરા વિશ્વાસ સાથે જીવવું છે, આમ નહીં કર તેમ નહીં કર એમ નહીં, હવે તો મારે સઘળું એ કરવું છે, હવે મારે જીવવું છે, હવે મારે જીવવું છે. થેન્ક યુ.